बनीचे दुनिया सारी परिया में पण छे तैयारी स्मार्ट पीढ़ीना स्मार्ट समय मा स्मार्ट बनीचे शाळा मारी स्मार्ट बनीचे शाळा मारी गणित न लागे अघरू मुझने भाषा लागे प्यारी प्यारी ज्ञान अने विज्ञान नी साथे हवे थई छे दोस्ती यारी स्मार्ट बनी छे शाळा मारी न्या चीजो संस्कारी रोचक ने रोमांचक भणतर शिक्षक हुई बात सिखारी स्मार्ट बनी। नमस्कार विद्यार्थी मित्रों, महादेव हर। मित्रों, धोरण 11 ની જે નિદાન કસોટી છે એ બાબતે ખાસ આપણે આજે ચર્ચા કરવાના છીએ। ઓગસ્ટ માસમાં જે લેવામાં આવશે ધોરણ 11ની નિદાન કસોટી, કયા વિષય છે, કઈ તારીખે વિદ્યાર્થીઓ આપવાની છે, કઈ તારીખે પેપર જમા કરાવવાનું છે, તો ચાલો શરૂઆત કરીએ મિત્રો આપણે। તો મિત્રો, જે પત્ર છે તમે જોઈ શકો છો, જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ પરીક્ષા વિભાગ ગાંધીનગર દ્વારા થયેલો છે। તારીખ છે 11 ઓગસ્ટ 2021 રોજ, જે દરેક જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીઓને આ લેટર છે પહોંચી ગયેલો છે। અહીં મિત્રો આપણે વિષય આપેલો છે ધોરણ 11ની નિદાન કસોટીના આયોજન અંગે, સંદર્ભ છે મિત્રો શિક્ષણ વિભાગનો જે ઠરાવ છે એ બાબતે। ત્યારબાદ જોઈએ મિત્રો આપણે જે ઇમ્પોર્ટન્ટ બાબત છે, જે ખાસ કરીને તમને લાગુ પડે છે, તો એના ઉપર આપણે ચર્ચા કરીએ મિત્રો। તો અહીં મિત્રો તમે જોઈ શકો છો કે અગાઉ 1 જુલાઈ 2021 પરિપત્રથી અહીં તમે જોઈ શકો છો કે ધોરણ 9, 10 અને 12 જે નિદાન કસોટીનું આયોજન થઈ ગયું છે। ત્યારબાદ ધોરણ 11 બાકી હતું તો તેનું આયોજન છે ઓગસ્ટ મહિનામાં ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલું છે। અહીં મિત્રો તમે જોઈ શકો છો કે 13 ઓગસ્ટ 2021 રોજ જે બોર્ડ દ્વારા DOશ્રીના અધિકારીના જે અધિકારી છે તેની ઈમેલ એડ્રેસ પર પાસવર્ડ પ્રોટેક્ટ ફાઇલ છે તે પ્રશ્નપત્રો મોકલવામાં આવશે। 13 ઓગસ્ટના રોજ DOશ્રી છે SVC જે કન્વીનર છે તેઓને ઈમેલ કરશે પેપરનો। ત્યારબાદ 14 ઓગસ્ટના રોજ જે SVC કન્વીનર છે તમામ માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મેલ પર પ્રશ્નપત્ર છે મોકલશે। ત્યારબાદ 17 ઓગસ્ટના રોજ જે GSEB.org વેબસાઇટ છે તેના ઉપર પ્રશ્નપત્રો મૂકવામાં આવશે। ત્યારબાદ મિત્રો 17 થી 18 ઓગસ્ટ દરમિયાન વિદ્યાર્થીઓએ કસોટી આપવાની છે, દરરોજનું એક પેપર લખવાનું રહેશે। તો આ જે સૂચના છે ખાસ તમારા માટે છે મિત્રો, 17 અને 18 ઓગસ્ટ દરમિયાન તમારે પેપર છે તે આપવાનું રહેશે। ત્યારબાદ 31 ઓગસ્ટ દરમિયાન તમારે તમારું જે વિદ્યાર્થીઓનું વિષયવાર પરિણામ છે તે તૈયાર કરવાનું છે, જે શિક્ષક દ્વારા કરવામાં આવશે। તમારે 31 ઓગસ્ટ સુધીમાં તમારી જે નોટબુક છે તે તમારા શિક્ષકને જમા કરાવી દેવાની છે। ત્યારબાદ મિત્રો જે સૂચન છે શિક્ષકો પૂરતું છે, બરાબર છે, તમને લાગુ નહીં પડે, એટલે તમારે ખાસ જે તારીખ છે એ તારીખ તમારે યાદ રાખવાની છે। તો મિત્રો તમારી જે તારીખ છે 17 થી 18 ઓગસ્ટ દરમિયાન તમારે જે પેપર છે લખવાના છે, ખાસ કરીને બરાબર છે કયા વિષય છે તેમજ કયો અભ્યાસક્રમ છે આપણે જોઈએ નેક્સ્ટ। અહીં મિત્રો જે તમામ સૂચનો છે તે ઓફિસિયલને લગતા છે, વહીવટી બાબતોને લગતા છે, બરાબર। તમે અહીં જોઈ શકો છો કે જે નાયબ નિયામક પરીક્ષા વિભાગના છે તેઓની સિગ્નેચરવાળો લેટર છે, એટલે કે ઓથેન્ટિક માહિતી છે, નહીં કે ફેક માહિતી છે, બરાબર છે। અમારી ચેનલ ઉપર જે વિડીયોઝ મૂકવામાં આવે છે ઇન્ફોર્મેશનના, જે એજ્યુકેશનને લગતી ઇન્ફોર્મેશન છે તેઓની 100% વેરીફાઈડ કરેલી માહિતી જ અમે મૂકીએ છીએ। તો મિત્રો નેક્સ્ટ આપણે જોઈએ, અહીં તમે જોઈ શકો છો કે જે ધોરણવાર નિદાન કસોટીના વિષયો અને અભ્યાસક્રમ, જેમાં મિત્રો ધોરણ 11 આપણે વિજ્ઞાન પ્રવાહ માટે જોઈએ તો ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી 3 વિષયની જે નિદાન કસોટી છે તે લેવામાં આવશે। તો મિત્રો નિદાન એટલે કે ઉપચારાત્મક કાર્ય કરવાનું છે, બરાબર, એટલે ખાસ કરીને તમામ વિદ્યાર્થીઓને એ જણાવવાનું કે તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની નથી, ટેન્શન નથી લેવાનું। તમારો જે જૂનો અભ્યાસક્રમ છે એટલે કે ધોરણ 10નો અભ્યાસક્રમ છે, બરાબર, એ મુજબના પ્રશ્નપત્રો રહેશે, એટલે કે ધોરણ 10નો અભ્યાસક્રમ તમને પૂછવામાં આવશે, બરાબર છે। તો એક નિદાન છે કે તમારે ધોરણ 10માં શું આવેલું છે, તમને પાસ કરી દીધા છે, જે માસ પ્રમોશન આપેલું છે, તો એ બેઝ ઉપર તમારામાં કેટલી કચાશ છે એ ચેક કરવા માટે જ ખાસ આ નિદાન કસોટીનું આયોજન છે। ત્યારબાદ મિત્રો ધોરણ 11 સામાન્ય પ્રવાહ માટે આપણે જોઈએ તો અંગ્રેજી ફર્સ્ટ લેંગ્વેજ, સેકન્ડ લેંગ્વેજ, ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજ, સેકન્ડ લેંગ્વેજ અને સામાજિક વિજ્ઞાન, તો આ 3 વિષયની
જે એક્ઝામ છે નિદાન કસોટી છે તો લેવામાં આવશે, જેમાં પણ મિત્રો ધોરણ 10ના જે અભ્યાસક્રમ મુજબના પ્રશ્નપત્રો રહેશે, એટલે કે તમારે વાંચવાનું છે ધોરણ 10નું, બરાબર છે? તમને ધોરણ 10માં જે આ વિષય છે તેમાં કઈ જગ્યાએ કચાશ રહેલી છે, તમને કેટલું નથી આવડતું, તો એ બાબતની જે માહિતી છે શિક્ષકો દ્વારા તમને આપવામાં આવશે, સમજાવવામાં આવશે, જે પ્રશ્ન જવાબ છે એકમ છે, જેથી કરીને તમારે આગળના જે વર્ષમાં એટલે કે 11માં અને 12માં ધોરણમાં જે સમસ્યાનો સામનો ન કરવો પડે એટલા માટે, બરાબર છે? તો આ મુજબ તમારે જે નિદાન કસોટી છે તે રહેશે. અહીં મિત્રો જે સૂચન છે લખેલું છે તમે જોઈ શકો છો કે ઉપરોક્ત અભ્યાસક્રમમાં આગળના ધોરણના તેવા પ્રકરણ મુદ્દાઓનો સમાવેશ કરેલ છે જે ચાલુ ધોરણના પાઠ્યક્રમના અધ્યયન અધ્યાપન માટે ઉપયોગી નીવડે. તો મિત્રો આજે નિદાન કસોટીમાં હાલ એવા મુદ્દા લેવામાં આવશે કે જે ધોરણ 10માં તમે શીખી ગયા છો, બરાબર છે? અથવા તો તમને અમુક મુદ્દા સમજાતા ન હોય તો એવા મુદ્દા પણ લેવામાં આવશે, જેથી કરીને આગળના વર્ષોમાં તમને ઉપયોગી થાય અને તમારે જે પ્રેક્ટિસ કરવાની છે તો તે પ્રેક્ટિસ પણ થઈ જાય. તો મિત્રો આ મુજબ પેપર રહેશે, ખાસ કરીને તારીખ છે તમે યાદ રાખજો, બરાબર છે? જે 17 અને 18 ઓગસ્ટ દરમિયાન પેપર આવશે, તેમજ અમારી ચેનલ ઉપર પણ પેપર છે, સોલ્યુશન છે, એ પણ અમે મૂકવાના છીએ. સારું મિત્રો, તો આટલું રાખીએ. આવા જ એજ્યુકેશનને લગતા વિડીયોઝ છે અમારી ચેનલ ઉપર મૂકવામાં આવી રહ્યા છે. તમે કઈ જગ્યાએથી, ક્યાં સિટીમાંથી, ક્યાં ગામમાંથી અમારા વિડીયોઝ છે નિહાળી રહ્યા છો, તમારું નામ છે, તમારા સિટીનું નામ છે, કોમેન્ટ કરીને અમને જણાવજો. તેમજ મિત્રો તમારી પાસે જો કોઈ પેપર હોય, તમને સોલ્યુશન ન ફાવતું હોય તો પેપર છે અમને મોકલજો, ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે. સારું મિત્રો, આટલું રાખીએ. આપનું તેમજ આપના પરિવારનું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત. શાળાનો અભિગમ ફક્ત બાળકોના શૈક્ષણિક જ નહીં, સર્વાંગી વિકાસ પર ભાર આપે છે, જે માટે મૂળભૂત જરૂરિયાતો છે નહીં, એક સ્માર્ટ ભવિષ્ય તરફની આગેકૂચ છે. વિકસતા વિશ્વ સાથે